બીજા દેશોની જેમ અહીં પુરુષોની પણ હેરેસમેન્ટ થતી હોય તો એ પ્રકારના કાયદા લાવવા જોઈએ એ વાત સાથે પણ આપ સંમત થયા? શ્યોર શ્યોર, જલ્દીથી લાવજો ભાઈ. અમે ના તમારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વર્કપ્લેસ ને 25 વર્ષ લાગ્યો અમારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, થેન્ક્સ ટુ અવર એમપીસ ને આખો લો બનતા ને ગેજેટ થતા 25 વર્ષ લાગ્યા, તમે બીજા 25 વર્ષ પછી કરી લેજો. કે જ્યાં સુધી લાભ મળી શકાય તેમ હોય, લાભ ખાટી શકાય તેમ હોય, સીડીના પગથિયાની જેમ સુધી ઉપયોગ થઈ શકતો હોય ત્યાં સુધી હનીમૂન 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 છે. ના તો એ તો પરમેનન્ટલી લાભ થાય છે. એક મિનિટ, એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં પેલો ભય ચાલુ કરે છે ને એનાથી લાભ થાય છે. તેની છોકરી પગથિયા ખરે છે તો પેલાને બીજી રીતે લાભ થાય છે સાહેબ. ખબર જી, મને નહીં બોલવા, મને ના બોલવા. અચ્છા, ઓકે. ના તમે મારું વાણીનું શોષણ થઈ રહ્યું છે. સારી સારી. એટલે હવે હું વાત કરી રહ્યો છું કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે જ્યાં સુધી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, જ્યાં સુધી પરસ્પર લાભ હોય છે, અરસપરસ લાભ હોય છે, આપણે આ તમારી વાત સાથે સંમત થઈ તમારી લાગણીને માન આપીને અમે આ આ વાતને સુધારીએ છીએ. પરંતુ જ્યાં ખટકે છે, જ્યાં અપેક્ષાઓ વધી જાય છે, અપેક્ષાઓ ફૂલફિલ નથી થતી, ત્યાં મારી સાથે 10 વર્ષથી જાતીય શોષણ કરવાના આક્ષેપો થાય છે. આવા આક્ષેપો સાથે આપ સંમત થાવ છો? ના, હું એમાં એક મિનિટ તો આનું ઊંધી ફ્લિપ સાઈડ બી કહું કે ઘણી વાર છોકરાઓ છોકરીને યુઝ કરીને ફેંકી દે છે, તો એનામાં શું થાય છે તમે એ બી તો કહો. હવે એ તો તમે ભૂલી ગયા લાગો છો તમે. એટલે હવે અગેન નોટ અ જેન્ડર ફાઈટ, પણ આ પોઈન્ટ પર બી કહું કે અગર પેલી છોકરીઓ છોકરાનું મિસયુઝ થતું તો દેખાય છે, ધરી આંખે જજને લોને દેખાય છે કે ભાઈ તમે ઘણા મેં કેસીસ અમે લેતા, પેલી છોકરી કે મને 2 વર્ષથી રેપ કરતો હતો. અરે બાપા, આપણે કોઈને તો બુદ્ધિ જાય ને કે આમ 2 વર્ષથી રેપ ના થાય. એટલે આ તો પછી બધું ઇન્વેસ્ટિગેશન ને જ્યુડિશિયરી આનો જવાબ આપે છે. ઓબ્વિયસલી મેં એવા કોઈ કેસ નથી જોયા, એટલે બહુ ઓછા કેસ જોયા છે જેમાં આવી રીતે મિસયુઝ થયું હોય. અને મિસયુઝ થયો હોય તો ઓબ્વિયસલી બહાર આવે. જેટલા અત્યારે જે બહેનો પર શોષણના કેસો બહાર આવે છે, તમે આશારામ બાપુ લો, પેલો જજ લો કે આ લો, જેટલા કેસીસ એ બહાર આવે છે એનાથી હાર્ડલી ફ્રેગમેન્ટેડ આવતા હશે, ને ધેટ જ્યુડિશિયરી હેઝ ટુ ટેક કેર. વી કાન્ટ હેલ્પ ઇટ. આઈ થિંક રુઝાન, મેં થોડા ઇન્ટરવ્યુ કરૂંગા આપકો ઇસમે. મેરે ખ્યાલ છે જો યહાં કે જો કાનૂન હૈ, જો યહાં કે જો લોઝ હૈ, ઉસકા આપકો નહીં લગતા કહીં ના કહીં કાફી હદ તક મિસયુઝ હો રહા હૈ? બિકોઝ વિમેન કો માલૂમ હૈ કે મોર ઓર લેસ ધ લો ઇઝ ઓન ધેર સાઇડ. ઓર એસે કઈ કોર્પોરેટ કેસીસ ઓર એસે કઈ પોલિટિકલ કેસીસ મુજે માલૂમ હૈ, જહાં તક હનીમૂન પીરિયડ ચાલુ રહા વહાં પે એવરીવન વોઝ ફાઇન, હેપી, ડેન્ડી. ઓર ઉસકે બાદ જહાં પે કુછ ખટરાગ હુઆ તો લાઇક અ વાઇફ શી કમ્પ્લીટલી સ્નેપ્સ, gets loose, aur uske baad mein you know the same very man becomes the most idiotic person on earth. aur uske baad mein jo society hai, aap dekh lena, agar raste mein agar koi kisi behan kisi lady ne kisi aadmi ko takkar maar di aur lady ki bhi galti ho, to 1000 aadmi wahan pe wo lady ko support karne ke liye khade ho jayenge. bhaiya aaj kya jayenge? ha to aadmiyon ko support karne wale log kahan par hain bhai? सबसे पहले एक मिनट, आज तक लेडीज यूज होती आ रही है सर, ये आप इससे कोऑपरेट करिए, इंडिया को कोऑपरेट बोलने का चांस. मुझे बोलने दीजिए, आप मुझे बोलने दीजिए. फिर मैंने चालू किया था, ठीक है, बोल दीजिए. आप मुझे बोलने दीजिए कि 15 साल हो गए इंडिया को, 20 साल हो गए, 2 दशक हो गए, इंडिया हैज गॉट कॉर्पोरेटाइज्ड. आज की लेडी वो लेडी नहीं है, ठीक है, जो आप जो दुखियारी नारी कोट अनकोट पहले दिया जाते थे देहाती औरत, आज की औरत देहाती औरत नहीं है, उसको अपने सारे राइट्स मालूम है, लेकिन अब वो दोनों साइड से बेस्ट ऑफ बोथ द साइड्स लेने की कोशिश करती है और उसका कहीं ना कहीं जो घातक परिणाम होता है वो मेल पे आता है, चाहे वो जुडिशियल हो, मैरिटल हो, एक्स्ट्रा मैरिटल हो, कॉर्पोरेट हो या फिर रिलीजियस हो. ये बात मेरे ख्याल से, और इसी कारण यहां पर अब एम्पावरमेंट सोसाइटी बन चुकी है, जिसका आप वेबसाइट पे जाके देख लें, काफी मेंबर्स हैं, क्योंकि लोग ये जानते हैं कि भैया अल्टीमेटली तो हमको ज्यूडिशियरी से ही बात करनी है, तो फिर हमको अपना सेफ गार्ड करना पड़ेगा. अगर मैं आपके ऊपर कोई इल्जाम लगाता हूं तो इनमें से कोई भी मीडिया का कर्मी मेरे पास में नहीं आएगा भैया क्या हो गया, लेकिन आपने अगर कहीं गलती से मेरे बारे में एक ईमेल भी कर दिया तो फिर मेरी तो बैंड बज जाएगी और यहाँ पे कम से कम 5000 मीडिया कर्मियों का जमावड़ा लग जाएगा. आपको नहीं लगता कि ये चीज मिसयूज हो सकती है या की जा रही है? मेरे हिसाब से तो बहुत हद तक की जा रही है. ठीक है, आपने बोल दिया ना मेरे को. अच्छा, दो चीज और, एक चीज और बोलना है, इसमें दो चीज है. एक होता है सेक्सुअल हैरासमेंट बाय कंसेंशुअल, ठीक है, कंसेंशुअल सेक्सुअल हैरासमेंट, और दूसरा होता है कि उसी चीज को हम आर्म ट्विस्टिंग करके करते हैं, जिसको हम बोलते हैं सेक्सुअल एक्सटॉर्शन. ये दोनों तरीके से होता है, ये पारस्परिक है. ठीक, बोलिए.
अब कौन सा पॉइंट से पहले चालू करूं क्या, क्योंकि आपने इतने सारे पॉइंट, आप महिला है, आपको पूरा महिला महिला वाला पॉइंट नहीं है, आपने तीनों बोल दिया, मैं कौन से पॉइंट से चालू करूं वो मैं सोच रही थी। विच लिंक आई शुड, सबसे पहले जो आपने आई थिंक वो वाली बात की कि महिला मिसयूज करती है मेल को, या हनीमून पीरियड वाली आपकी पहली बात थी, राइट। सो हनीमून पीरियड में मैंने ऐसा नहीं कहा था, मैंने बोला था पारस्परिक। हाँ, पारस्परिक हनीमून पीरियड दोनों पारस्परिक, म्यूचुअल म्यूचुअल, ठीक है। अब ये जो हनीमून पीरियड में जितने वो लेडीज को मजा आती है, इतने जेंट्स को भी मजा आती है। जेंट्स ने चालू किया था, लेडीज ने चालू की, तो जेंट्स को इतनी तो बुद्धि होनी चाहिए ना कि भैया मैं एक्स्ट्रा मैरिटल अफेयर नहीं करूंगा, करूंगा तो मैं कहीं फंस जाऊंगा। उसको वो छोटा लड़की को नहीं होनी चाहिए क्योंकि वो अपनी कॉर्पोरेट को बोलने दो ना। अब आप बोले तब मैं किससे बोली, तो ये तो गलत बात हो गई ना, तो फिर आप ही बोल दीजिए ना सब कुछ। जब मेरे को रिबट करने का, तो लड़की को बोल दीजिए, आप रिबट करिए, लेकिन महिलाओं की आवाज दबाएंगे। घंटे से तो आप बोल रहे थे, घंटे से नॉट रिला, मेरी लिंक बोल रही हो टूट जाती है, फिर मेरे को याद नहीं रहता, लिंक टूट दिया आपने। हाँ, सो कमिंग बैक टू व्हाट आई एम ट्राइंग टू टेल यू कि अगर हाँ ठीक है, लड़की को भी पता है, लेकिन लड़का उसको तब, इट्स अ वेरी नोन फैक्ट कि लड़का लड़की को फंसाता है, ये सब लोग जानते हैं, तो उसको चांद तारे दिखाता है, उसको एक्सक्यूज मी आपने ये बात बहुत गलत बोली है, आप मिडिवल एरा की बात कर रही हैं, लड़का लड़की को फंसाता है, ऐसा नहीं है। अगर आप बहुत गलत कोई लिंक की कोई ये बात का मतलब ही नहीं रहेगा, क्योंकि आप ही बोलते जाएंगे नहीं होता, आप लड़का लड़की को फंसाता है, मेरा मानना है। जब आप इतने सारे बोले, मैं कुछ बोली थी, आपका मानना था, तो दोनों हनीमून पीरियड में तो दोनों राजी होते, मियां बीवी राजी, क्या करेगा काजी। अब मान लो, सबसे पहले तो एथिकल की बात करते हैं, मैं तो बोलती हूँ लड़की इतनी इन्वॉल्व है जितना लड़का इन्वॉल्व है फ्रॉम द एथिकल पॉइंट ऑफ व्यू, हैविंग अ एक्स्ट्रा मैरिटल अफेयर, ठीक है। लेकिन जब बाद में दोनों का कुछ प्रॉब्लम होता है, तो नाउ यू वांट टू से कि लड़की के पास एक वेपन है जिसको कहते हैं व्हाटएवर लॉज है, लड़की का वेपन जो उसको फ्रेम करता है। बट उसी पे मैं कब से आपको बोल रही हूँ कि अगर उसके पास वो वेपन है, तो वो वेपन से उसको कोई फायदा नहीं होता, क्योंकि जुडिशरी को पता चलता है उसमें। जैसे कि अगर इसी, आपको कई केसेस बताऊंगी, ये अभी जो तेजपाल का केस हुआ, ऐसे कई केसेस बताऊंगी जहां पे प्रूफ आते हैं सर, खाली बोलने, आपने बोल दिया या मैंने बोल दिया कि मेरे को आपने परेशान किया, इट डजंट मेक सेंस। आई विल हैव टू शो द प्रूफ्स, आप मेरे को परेशान कर रहे हो, आपने मेरा जो भी असॉल्ट किया, ये भी तो वो इनफ प्रूफ्स होते हैं जो प्रूव करते हैं कि ऐसा हुआ। सो लेट अस नॉट बी बायस्ड ऑन द लॉ, आई एम वेरी हैप्पी लॉ है और लॉ होना ही चाहिए, तो हमारे तो भी देखो ना, लॉ होने के बाद भी लड़कियों की हिम्मत नहीं हो रही है बोलने की, आप देखिए। सो वी विल हैव टू इन फैक्ट प्रमोट देम कि वो लोग बोले और आगे आवे। दूसरा आपका क्या पॉइंट था? नहीं, अब आपके पॉइंट पे बात कीजिएगा। मैं तो बोला ही नहीं है, आप ही बोल रहे। नहीं नहीं, आपके जो दूसरे, आपने जो 10 मिनट का लंबा बोला, तो उसमें दूसरा पॉइंट आपका क्या था, मैं वो पूछ रही हूँ आपको। नहीं, आपका पॉइंट हो गया तो मैं कुछ बोल पाऊंगी ना आपको, एक पॉइंट पे तो मैंने आपको जवाब दे दिया, लेकिन आपने जो इतना लंबा किया तो और पॉइंट। मेरा ये कहना है कि आप एक, आप उसको फेमिनिन जेंडर को इतना पेटीट, इतना है, इतना वल्नरेबल क्यों मान रहे हो? दे आर एम्पावर्ड, दे नो द लॉज। 2007 में विशाखा रूलिंग आई थी, आपको मालूम है। 2011 में पार्लियामेंट्री कमेटी में ये बिल रखा गया था, जो पारित होने का बस तैयारी है, आपको मालूम है। पारित हो गया, चलिए बहुत अच्छी बात। देखिए, आपको मुझसे ज्यादा इतना नॉलेज है, आपको मेरे से ज्यादा नॉलेज है, मतलब ये आप ज्यादा रखनी पड़ती है हमारी बहनों के लिए, बस तो रूल है। प्रॉब्लम विनम्र ये है, रुझान जी की आज की तारीख में बहनों की नॉलेज, अगर ऐसा होता, अगर ये आप जो बोलते हो सत्य है, तो अगर अपने मिस्टर तेजपाल का केस लेवे, तो वो लड़की पे इतनी दो बार असॉल्ट नहीं होता। अगर आप ये नॉलेज की बात करो, और लड़की को इतना ह्यूमिलिएट और एम्बैरेसिंग फील नहीं करना पड़ता। तेजपाल की बात, जो तरुण तेजपाल की बात आप कर रहे हो, तरुण तेजपाल की बात जी आप करी रहा छो, एक केस में तरुण तेजपाल माटे हमदर्दी छे, वो कोई अर्थ अहीं नथी निकळतो। तरुण तेजपाले जे कर्युं छे खोटुं ज कर्युं छे, अने एनी सामे कोई पण कार्यवाही जे थती होय थवी जोईए। अने आ ऑफिस मटीरियल छे, ऑफिसनी घटना छे, ऑफिस पूरती मर्यादित रहेवी जोईए। ए वात जे बचाव शोभा चौधरीए एक महिला होवाना नाते होवा છતાં કર્યો છે, એ વાત સાથે પણ આપણે કોઈ સંમત નહીં થઈ શકીએ ત્રણેમાંથી। મૂળ ફરી મૂળ સબ્જેક્ટ ઉપર આપણે આ જનરલ કરીએ છીએ ચર્ચા, કે સમાજમાં સોસાયટીમાં જે સોભીજીએ કહ્યું કે આવી પણ ઘટનાઓ બનતી હોય છે, એક ઘટના, એક ટકો ઘટના, 5% ઘટના કે 10% ઘટનાઓ બનતી હોય છે, પણ એ પણ એલાર્મિંગ છે અને એની સામે સજાગતા એટલી જરૂરી છે। ઘણી ઘટનાઓ જેને કે મેં કહું ને કે તેમાં મને એવું નથી લાગતું કે કોઈ બિચારો કે હશે થોડા હશે, યુ આર રાઈટ, હું રામ નાન નથી પડતી, પણ એ એટલું બી મોટા ફિગર નથી કે આપણે આપણું જે મેઈન મૂળ જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ છે ને મારી નાખવા માંગીએ છીએ। Just to give an excuse કે બીજાને થાય છે ને આના, તો એ બી ના થવું જોઈએ ને આ બી ના થવું જોઈએ। I am standing for both of that. I don't think I'm standing just for one. I have to say something. જી, હું એક નાનકડો સવાલ પૂછી લઉં અને પછી હું આપની પાસે આવું, આપે
જે કહેવા માંગો છો એ બરાબર નહીં ઇસે રિલેટેડ હા તો આપ બોલિયા આપ બોલિયા આપ બોલિયા નહીં નહીં પ્લીઝ ગો અહેડ પ્લીઝ ગો અહેડ શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે એકાંત હોય ત્યાં પિતા અને દીકરીએ પણ સાથે બેસવું ના જોઈએ શાસ્ત્રોમાં હિન્દુ શાસ્ત્રોમાં આ પ્રકારનું આ આ પ્રકારનું લખાણ છે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું આ આ પર્સનલી ફીલ ધીસ ઇઝ નોનસેન્સ જી આ પ્રકારની વાત કે જ્યાં જ્યાં આ પ્રકારનું વર્ક કલ્ચર વર્ક પ્લેસ ઉપર આ પ્રકારનું કલ્ચર હોય ત્યાં આ પ્રકારની ઘટના બનતી હોય છે પરંતુ બહુ થોડીક ઘટના હિમશિલાના ટોચ જેટલી ઘટનાઓ આવી બહાર આવતી હોય છે એટલે આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ જોઈએ એટલી અવાજ ઉઠાવનારી જે યુવતીઓ હોય છે મહિલાઓ હોય છે એ ખુલીને હિંમતપૂર્વક બહાર આવતી નથી હોતી તો આનું કોઈ નિદાન તો આપણે કરી દીધું કે આવી ઘટનાઓ બહાર આવતી નથી આવે છે તો લાંબી પ્રોસિજરના કારણે બધા જ કેસો ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલતા નથી હોતા લાંબો 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 પ્રોસિજર હોય છે કદાચ સજા પણ થાય સજા થઈ તો એની સામે અપીલમાં જાય સજાનો અમલ થતા થતા વર્ષો લાગતા હોય છે તો આની સામે આપણે કોઈક ઉપાય પણ શોધવો પડશે શું કરવું જોઈએ આપણી દ્રષ્ટિએ શું શું ઉપાયો છે સી અત્યારે અગર હું બહેનોના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ કહું તો અત્યારે જે રીતે સી વાય લેટ્સ બી નોટ બાયસ અગેન્સ્ટ મેલ ના ના શું જોગવાઈઓ છે અને મહિલાઓ શું તકેદારી રાખવી જોઈએ કે સી આ લો કેમ આવ્યો છે કારણ કે કેમ આવ્યો છે કારણ કે ઇટ ઇઝ અ ફેક્ટ થિંગ આર લેટ્સ એક્સેપ્ટ ધેટ મે બી તમે 5% 10% યુ આર રાઈટ થઈ રહ્યું છે પણ અત્યારે આપણે લેટ અસ ટોક ઓફ ધ 80-90% 5-10% માટે બી આપણે ઓબવિયસલી ઝીરો ટોલરન્સ રાખશું લેટ્સ નોટ ગો ઓન ધ પર્સન્ટેજ બટ યુ આર રાઈટ ઓકે એટલે કમિંગ બેક ટુ આપણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ નો લો એટલે લાયા કે જે આપણે સૌથી પહેલા તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ શું એ સમજાવી દઉં છું સૌથી પહેલા એટલે એનો મતલબ એવું નથી કે એવરી ટાઈમ ઇટ્સ શું કહેવાય કંઈક એસોલ્ટ ઇઝ નોટ ઓનલી દેટ બટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે કોઈ તમને લુઇડ રિમાર્ક્સ માર્ક મૂકે પોર્નોગ્રાફી દેખાડે તમને આડાવલા ટચિંગ કરે તમારી પાસે ફેવર્સ માગે અન્ડ્યુ ફેવર્સ માગે યા ફિઝિકલી યા નોન વર્બલ વર્બલ એવા સેક્સ્યુઅલ પેલા એ આપે ગેસ્ચર્સ આપે એને સેક્સ્યુઅલ એસોલ્ટ કહેવાય સૌથી પહેલા એટલે અરે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવાય એ પહેલો ડેફિનેશન છે બીજું કે આ કોને કોને લાગુ પડે તમારે ત્યાં કોઈ પરમેનન્ટ એમ્પ્લોય હોય ટેમ્પરરી એમ્પ્લોય કોન્ટ્રાક્ટ પર હોય ટ્રેડી હોય આ બધાને લાગુ પડે ને એટલા હદ સુધી લાગુ પડે કે તમારે ત્યાં કોઈ વિઝિટર લેડી આવ્યું હોય ને તમારે કંપની વાળા કંઈક કરે તો એને બી આ લાગુ પડે એટલે આ જે લો બનાવ્યો છે બહુ સંશોધન પછી બનાવ્યો છે અને આ બહેનો માટે એટલે બનાવ્યો છે કારણ કે તમે જે અત્યારે હા આ પોઈન્ટ યાદ આવે કે સાહેબ કહ્યું કે કોર્પોરેટમાં બહેનો આવી ગઈ ના હતી બટ હી ઇઝ ફેલિંગ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ કે કોર્પોરેટમાં બી હજી બહેનો માટે ગ્લાસ સીલિંગ છે તમે કોઈ ડાયરેક્ટર લેવલ પર અત્યારે કેટલી બહેનો છે ઉલટા ડાયરેક્ટર લેવલની બહેનોને શોધવા માટે એ લોકો પેલું દૂરબીન લારે દૂરબીન શું ધ ટોપ થ્રી કોર્પોરેટ બેંક્સ ઇન ઇન્ડિયા એ અલગ વાત છે એ અલગ વાત છે હરેક કંપની હવે મેન્ડેટરી થઈ ગયું છે ના તે લોકોને પહેલો દંડ 50,000 નો થશે ને પછી પેનલ્ટી ડબલ થતી જશે મેન્ડેટરી થઈ ગઈ કે તમારામાં એક ઇન્ટરનલ કમિટી એટલે જે બી કોઈ સિનિયર લેડી હોય એ પ્રિસાઇડ કરે કમિટી ને અને બે બહેનો છે એ એમ્પ્લોયઝની બે બહેનો એ કમિટીમાં હોય અને એક એનજીઓની કોઈ બહેન કે ભાઈ આવે કમિટીમાં અને આ કમિટી બને હવે ને આ કમિટી હેઝ ટુ રિપોર્ટ એન્યુઅલી ઓર 6 મંથલી ટુ ધ બોસ કે જે બી હોય અને એ લોકોએ સ્ટેટ ગવર્મેન્ટ યા ડીઓને રિપોર્ટ કરવું પડે કે ઓકે અમારે આટલા કેસીસ આવ્યા આટલાના નિદાન થયા પછી આ કમિટીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ શું છે કે જેવો કોઈક બી બેન સૌથી પહેલા તો લોકોને અવેર કરવાની છે એમ્પ્લોયની ઇટ ઇઝ ઇઝ ફરજ ઇઝ ડ્યુટી કે એ બહેનો માટે આ કમિટી બનાવે ને એની અવેરનેસની વર્કશોપ કરે કે એના આ કમિટીથી બહેનોના રાઇટ્સ શું છે પછી આ કમિટી જ્યારે બનીને બહેનોનો કોઈ બી ઇસ્યુ છે તો 90 ડેઝમાં એ લોકો કમ્પ્લેન કરી શકે છે 90 ડેઝ ઇન્વેસ્ટિગેશન ચાલે જ્યારે આ ઇન્વેસ્ટિગેશન ચાલે છે ત્યારે બહેનને કહેવામાં આવે કે બેન તમને અગર પેડ લીવ જોઈતી હોય તો બહેનને 90 ડેઝની પેડ લીવ મળે અગર બહેનને કહેવામાં આવે બહેનને એવું લાગે કે પેલો જેની સામેને એ મૂકી છે કમ્પ્લેન એને હેરાન કરે છે યા કંઈક ટોર્ચર કરે છે યા કંઈક કરે છે તો એ ભાઈને એ લોકો ટ્રાન્સફર કરી શકે છે જરૂર નથી કે બહેનને ટ્રાન્સફર કરે અને બહેનને આ રીતે ફૂલ પ્રોટેક્શન આપવામાં આવે પછી એ 90 ડેઝમાં ઇન્વેસ્ટિગેશન પતી જાય પછી 60 જે લોકોનું નિદાન આવે એ 10 દિવસની અંદર એ લોકોએ ડીઓને કહી દેવું પડે ના તો આઈ મીન ડીઓ વિલ ટેક એન એક્શન અને 60 દિવસની અંદર એનું જે બી એનું કમ્પેન્સેશન કે જે આલવું હોય આલવું પડે અને અગર પેલો જે સામે જે કહે છે કે ના મેં આવું નથી કર્યું પરપેટ્રેટર કે જે કહેવાય તો એ હી કેન ગો ટુ ટ્રિબ્યુનલ એના માટે ઓબ્વિયસલી દરવાજા ખુલ્લા છે એટલે આ રીતે બહેનોનું અત્યારે પૂરું ટ્રાય કર્યું છે ગવર્મેન્ટે આ લો લાવીને કે બહેનોને આ રીતે પ્રોટેક્શન મળે ને દે હેવ અ ડિગ્નિફાઈડ સ્ટેન્ડિંગ ઇન ધ સોસાયટી એટલે મારે કેવું છે કે સાહેબ એક સરસ લો આવ્યો છે આપણે આપણી આજે
મીડિયાની આપણે બધાની સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી છે કે આ લો માટે બહેનોને બતાવીએ તાકી બહેનો યુઝ કરી શકે હિંમત આવીને આ પ્રકારના સેમિનાર પણ થવા જોઈએ જેથી લોકોમાં જાગૃતિ થાય છે પરંતુ હજુ પણ લોકોમાં જાગૃતિ લાવવા માટે